ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલના અવસાનના સમાચાર સાંભળી ઘણું જ દુઃખ થયું છે. કેશુભાઈ પટેલ શરૂઆતથી જ ખૂબ જ સક્રિય કાર્યકર રહ્યા છે. જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ એ વખતથી રાજકોટમાં તેઓ ખૂબ જ સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું છે. તેમની શરૂઆતની કારકિર્દી મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે હતી, વિરોધ પક્ષના નેતા તરીકે મ્યુનિસિપાલિટીની અંદર પણ કેશુભાઈએ પ્રજાકીય ખૂબ જ કાર્ય કરેલ અને ત્યારબાદ જનસંઘના સમયની અંદર જે ખેડૂત વર્ગની અંદર કાર્ય કરનાર કાર્યકર્તામાં એકમાત્ર શરૂઆતમાં કેશુભાઈ પટેલ જ હતા. જ્યારે નાથાભાઈ ઝઘડા અને વસંતરાવ ગજેન્દ્ર ગઢકર એમની સાથે માનનીય કેશુભાઈ પટેલે ખભે ખભા મિલાવી અને સૌરાષ્ટ્રમાં કાર્યની જે શરૂઆત કરેલી એમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ કાર્યકર્તા હતા. એક માનનીય શ્રી કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ અને સૂર્યકાંતભાઈ આચાર્ય, આ ત્રણેય લોકોએ મળી અને શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ કાર્ય કરેલું. એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂત વર્ગની અંદર કેશુભાઈનું નામ ખૂબ જ ઉચ્ચ કક્ષાએ હતું અને તેઓ ખૂબ જ કાર્યશીલ હતા, ખેડૂતોને ખૂબ જ મદદગાર તરીકે રહ્યા હતા. જ્યારે નવનિર્માણનું આંદોલન થયું ત્યારે માનનીય કેશુભાઈને ભુજની જેલમાં રાખવામાં આવેલા. ત્યારબાદ તેઓ જ્યારે કટોકટીના સમયની અંદર પણ તેઓ સાબરમતી જેલની અંદર પણ જેલવાસ તેમને ભોગવેલો, પણ કોઈ દિવસ જિંદગીમાં તેમને નિરાશા સાંપડેલી નથી. તેઓ સતત કાર્યશીલ રહ્યા હતા અને એટલું કહી શકાય કે જનસંઘને ખૂબ બળવત્તર બનાવવામાં અને ત્યારબાદ ભાજપને પણ આગળ વધારવામાં કેશુભાઈ પટેલનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. અને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓએ ખૂબ જ કાર્યશીલ કામ કરેલું. ગોકુળ ગ્રામ યોજના હોય, કિસાનોના પ્રશ્ન હોય, ઇલેક્ટ્રિસિટીનો સવાલ હોય, પાણીની સમસ્યાઓ હોય, આ તમામ ક્ષેત્રની અંદર કેશુભાઈએ ખૂબ જ સક્રિયતાથી કામ કરેલું છે. અને જ્યારે કચ્છ સત્યાગ્રહ વખતે એઓ અમારી સાથે ભુજથી માંડી અને ખાવડા સુધી પગપાળા અંદાજે 40 માઇલની પગપાળા યાત્રા કરવામાં પણ કેશુભાઈએ કમી રાખી નથી. આવા સતત કાર્યશીલ ભારતીય જનસંઘને અને શ્રી કેશુભાઈ પટેલ પોતાના જીવનના વૃદ્ધત્વના કાળ દરમિયાન પણ સક્રિયતા એમને દાખવેલી. આજ સુધી તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે રહી ધાર્મિક ભાવનાઓનું વૃદ્ધિકરણ કરવા માટે થઈને પણ તેઓ ખૂબ જ પ્રયત્નશીલ હતા. આવા રાષ્ટ્રપ્રેમી અને પાર્ટીને સબળ નેતૃત્વ પૂરું પાડનાર માનનીય કેશુભાઈ પટેલને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.